હેલો ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જ્યારે જગતનો ના તારણ હાર અને આપણે આવી પહોંચ્યા છીએ બેટ દ્વારકામાં બેટ દ્વારકા એટલે ભગવાનનું જ્યાં ઘર જ્યાં ભગવાન એમની રાણીઓ સાથે જ્યાં રહેતા હતા એટલે બેટ દ્વારકા અને બેટ દ્વારકાની અંદર જે એક સુંદર એવું સોનાની દ્વારકા પાવનધામનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે અને જે બે દિવસ રહીને જે લોકો માટે એક ખુલ્લું મૂકવામાં આવશે જે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જે આપણી સાથે અત્યારે રૂક્ષમણી મંદિરના પૂજારી અને ભેટ દ્વારકાના વતની અરુણભાઈ દવે છે જેમની પાસેથી આપણે વિગત જાણીએ અરુણભાઈ એક સુંદર એવું જે એક મ્યુઝિયમ અને પાવનધામનું જે નિર્માણ કરવામાં આવ્યું છે શું કહેશો સત્યમ વિજ્ઞાની મહાનંદમ પૂર્ણવમ સનાતનમ પરમ પુરુષમ વંદે શ્રીમદ્વાર વતીશ્વર આ પાવનધામ સોનાની દ્વારકાનું નિર્માણ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષમણીના આશીર્વાદથી કરવામાં આવેલું છે આ કરવા પાછળનો હેતુ એ છે કે લાખો માણસો બેટ દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે આવે છે દ્વારકાધીશ ભગવાનના મંદિરનો ખુલવાનો ટાઈમ સવારે સાડા સાત વાગે મંદિર ખુલે સાડા બાર વાગે મંદિર બંધ થઈ જાય શાળા પછી સાંજે પાંચ વાગે મંદિર ખુલે તો ત્યાં સુધી બેટ દ્વારકાની અંદર કોઈ વસ્તુ જોવા જેવી નથી અમારા વડીલોના આશીર્વાદથી ભગવાન દ્વારકાધીશને રૂક્ષ્મણીના આશીર્વાદથી આ મને પ્રેરણા મળી અમારા વડીલોનો ગૌલોકધામ અને સોનાની દ્વારકાનો સેવા પૂજાનો વારો ચાલતો વર્ષો પહેલાં એ બંધ થઈ ગયો ત્યાર પછી આ અમને પ્રેરણા મળી અને પાવનધામ સોનાણી દ્વારકાનું નિર્માણ ભગવાન દ્વારકાધીશજીના નિવાસસ્થાન બેટ દ્વારકાની અંદર કરવામાં આવેલું છે જેની અંદર ચારો ધામના દર્શન છે સપ્ત ઋષિના દર્શન છે ભગવાનના દસ અવતારના દર્શન છે નવગ્રહ દેવતાના દર્શન છે અને સોનાની દ્વારકાના દર્શન કે ભગવાને સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબાડી દીધી રાણીઓની સાથે ભગવાને આ નિવાસસ્થાન કરતા હતા આવનાર યાત્રિકોને હિન્દુ ધર્મને એના પરિવારને એના બાલ બચ્ચાને કંઈક જાણવા મળે અને યાત્રિકોને પણ આવી અને મનની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય એ માટે આ સોનાની દ્વારકાનું નિર્માણ આ બેટ દ્વારકાની અંદર કરવામાં આવેલું છે અસ્તુ ખાસ કરીને જે એક મ્યુઝિયમમાં ઘણી બધી ભગવાનની પ્રતિ જે એક મૂર્તિ રાખવામાં આવી છે એનો હેતુ શું છે અને ખાસ કરીને આપ લોકોને શું મેસેજ જશે જે મ્યુઝિયમથી કે ભાઈ નીચેના ભાગની અંદર ભગવાનના જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના બાળ લીલાના દર્શન છે ઉપરના ભાગની અંદર ભગવાનની દ્વારકા લીલાના દર્શન છે તો આવનાર પેઢીઓને કોઈને ખબર હોય ન હોય તો એને માટે કે પરિવારના માણસો આ જાણી શકે કે કૃષ્ણ ભગવાને આટલી લીલા કરેલી કૃષ્ણ ભગવાન અહીંયા રહેતા હતા કૃષ્ણ ભગવાનનો અહીં જન્મ થયો હતો કૃષ્ણ ભગવાને આટલી આટલી લીલાઓ કરી આટલી ગોપીઓ સાથે રાશ્રીમાં ભગવાનના આટલા આટલા નામ છે કે દસ અવતાર તો ભગવાનના દસ અવતાર થયા કચ્છા અવતાર મચ્છા અવતાર વરા અવતાર નરસિંહ અવતાર પરશુરામ અવતાર બુદ્ધ અવતાર આવા ભગવાનના દસ અવતારના દર્શન અને સપ્ત ઋષિઓના કે જગત જગદનમુનિ જ્યાંથી ચાલતા આગળના ભાગમાં વિશ્વામિત્ર ઋષિ દુર્વાસા ઋષિ અત્રિ ઋષિ ભૃગુ ઋષિ આવા બધા સપ્ત ઋષિઓના દર્શન ચારો ધામની અંદર રામેશ્વરમ જગન્નાથ બદ્રીનાથ અને દ્વારકાધામ આ ચારો ધામના દર્શન પણ અહીંયા બતાડવામાં આવેલા છે યાત્રિકો આવે એના પરિવારને દર્શન કરી અને ધર્મની ભાવનામાં સહાનુભૂતિ થાય એ કારણોસર અને આપણો હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય હિન્દુ ધર્મની આગળ ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે થઈને આ સોનાની દ્વારકા પાવન પાવનધામનું બેટ દ્વારકાની અંદર નિર્માણ કરવામાં આવેલું છે અરુણભાઈ જે એક મ્યુઝિયમની મુલાકાત લેવા માટે થઈ અને શું વિશે તૈયારી રાખવામાં આવી છે લોકો અવર માટે ટિકિટ લેવી પડશે અને શું વિશેષતા છે મ્યુઝિયમની કે આ મ્યુઝિયમ જે છે એ મિનિમમ પોણી કલાક આ મ્યુઝિયમ જોતા યાત્રિકો લાગે પોણી કલાકથી વધારે પણ ટાઈમ લાગે તો આની અંદર બેટ દ્વારકાના બેટ ગામના જ વસ્ત વસ્તી ધરાવતા અને રહેતા હિન્દુ ધર્મના બધા બેનો ભાઈઓને આની અંદર અમે રોજીરોટી મળે એટલે અમે આ નોકરી રાખવામાં આવેલા છે અને આ મંદિરનો વિકાસ કરવા માટે અને એનું પ્રશાસનનું સંચાલન કરવા માટે અને રિનોવેશન કરવા માટે સાફ સફાઈ રાખવા માટે એને માટેનો ખર્ચ થાય એટલે યાત્રિકો પાસે જે સાવ ટોકન ચાર્જની અંદર માત્ર ચાલીસ રૂપિયા ટિકિટ લેવામાં આવશે હાફ ટિકિટના એટલે કે નાના બાળકો માટેના વીસ રૂપિયા ટિકિટ લેવામાં આવશે અંદરના ભાગમાં અમારે બીજું કોઈ ઉઘરાણા કરવાના નથી દાન દક્ષિણા કોઈ લેવાના નથી આ જગ્યાએ યાત્રિકો સ્વૈચ્છિક રીતે પોતાની રીતે કોઈ જગ્યાએ કોઈ રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા ભેટ ધરે એ વાત એની શ્રદ્ધાની છે બાકી અમારા મંદિરના સંચાલન તરફથી એટલું કહેવામાં નહીં આવે કે તમારે અહીંયા આ દેવું જ પડશે યાત્રિકો શ્રદ્ધાથી આવે રાજી થઈને જાય અને યાત્રિકોની લાગણીને દુભાઈને યાત્રિકો ખૂબ રાજી થઈને જાય એને માટે થઈને આ પાવનધામની અંદર સંચાલન અને એનું નિર્વાહ ખર્ચ માટે થઈને ચાલીસ રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે અને એની અંદર આવનાર જે કોઈ તીર્થયાત્રિકો છે એની અંદર કોઈ વિકલાંગ હોય કોઈ સુરદાસ હોય તો એને માટે આ ફ્રી છે દેશના ફોજી જવાનો માટે અંદર એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં તેમજ આવનાર દેશના કોઈ પણ મીડિયાવાળા હોય કે કોઈ પત્રકાર હોય એને પણ આની અંદર નિઃશુલ્ક દર્શનની વ્યવસ્થા અમે રાખેલી છે લાસ્ટ ક્વેશ્ચન જે આજનો જમાનો છે સેલ્ફીનો જમાનો છે તો શું મ્યુઝિયમની અંદર ફોટોગ્રાફી એલાઉડ કરવામાં આવશે જી કે આવનાર યાત્રિકો અહીંયા આવીને વિડીયો શૂટિંગ પણ કરી શકે ફોટા પણ પાડી શકે અને એ ફોટા છે એ પોતાના ગામમાં જઈ પોતાના વતનમાં જઈ પોતાના પ્રાંતમાં જઈ અને બીજા વ્યક્તિને બતાડે તો એની અંદરથી આ મંદિરનો સોનાની દ્વારકા ભાવનધામનો પ્રચાર પ્રસાર થાય અને પ્રસિદ્ધિ થાય એ માટે થઈને અમે કોઈ પણ વ્યક્તિને રોકીએ નહીં કે ભાઈ તમે મોબાઈલ ન લઈ જાજો ફોટા ના પાડજો ફોટા પાડવાની છૂટ છે ને શૂટિંગ કરવાની પણ છૂટ છે તો આપણી સાથે જે બેટ દ્વારકા સોનાનું ધામ ધામનું જે એક નિર્માણ થવા જઈ રહ્યું છે બે દિવસ પછી તમે પણ મુલાકાત લ્યો દ્વારકા ટુડી થવાની મારી સાથે કેમેરામેન વિશાલ પીઠિયા જય દ્વારકાધીશ